પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામ તળાવમાં કેમિકલ યુક્ત પાણી મિશ્રણ થતા જ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। તો રાધનપુર નગર જીઆરડીસીના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા છેલ્લા 20 વર્ષથી કેમિકલ યુક્ત ગંદુ પાણી તાલુકાના સાતુન ગામના તળાવમાં જતું હોવાને કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બિન ઉપયોગી બની જવા પામ્યું છે। તળાવમાં આવતું ગંદુ અને કેમિકલ યુક્ત પાણી બાબતે ગામના લોકો દ્વારા રાધનપુર નગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટરને વારંવાર જોવાતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર કામગીરી કરવામાં ન આવતા આજે તળાવના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવી રહી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તળાવના ગંદા પાણીને કારણે ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગટરનું રાધનપુરનું પાણી આવે, જીઆરડીસી ગટરનું પાણી આવે, કેમિકલ વાળું એના લેવાથી અમારા ગામની હજારો વીઘા જમીન ખાર વારી થઈ જાય, ખેડવા લાયક નથી। ઢોરો કે જનાવર પાણી પીવે તો એમને રોગ થાય, માણસ તો મળી પાસે જઈ શકતું જ નથી। તો આ સરકારને અમે એટલું કહેવા માગીએ છીએ કે કોઈ પણ ભોગે આ પાણીનો નિકાલ થાય, અમારા તળાવનું સારું થાય એવું કરો તો અમારા ગામની જમીન બચી જાય, ન કે અમારી ઇજ્જત કરવાનો વારો આવે। આ ગામ તળાવ જોડે નિશાળ છે, ચારે છોકરાઓ ભણે છે, એમના પણ હાનિ, એમના શરીરને પણ હાનિકારક થાય એવું આ ગંદા છે, દુર્ગંધ આવે, તો આનો કાંક નિકાલ કરવા અમારી વિનંતી। આપણું નામ? મારું નામ પથુભી જેઠાભી ડોડિયા। રાધનપુરની ગટરનું પાણી સાતુના તળાવમાં આવે છે તો કેમિકલ અને જીઆઈડીસીનું બધું પાણી ગટરનું નહીં અને મરી જાય, જો માણસ મળી પા જાય પાણીમાં તો એને સાંભળી રોગ થાય, ઢોરા પીવે તો એને માં પીતા નથી, કૂતરા પણ પાણી પીતા નથી, હોલો પણ મરી ગયો અત્યારે હાલમાં, હરુભરુમાં પાણી તરફળે રહ્યો। તો આ વ્યવસ્થા ભાજપ સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક કરો, 20 વર્ષથી અમારી જમીન 1000 વીઘા બગડી ગઈ છે પાણીથી, સારું પાણી આવ્યું, ખેડૂતને બધી તકલીફ મોટી પડી ગઈ। આપનું નામ? આપનું નામ ડોડિયા પબજીભાઈ ભારમલભાઈ। દિનેશ સાધુ સાથે લાઈવ 24 ન્યૂઝ પાટણ।